કેમ છે વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કઈ નદીના નામ પરથી કયા જિલ્લાનું નામ રાખવામાં આવ્યું છે. એટલે કે તમે નામ સાંભળ્યું હશે બનાસકાંઠાને, પણ કઈ નદીના નામ ઉપરથી રાખવામાં આવ્યું છે એના વિશે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ. મારું નામ છે રિઝવાન બાગા. લેટ સ્ટાર્ટ ધ વિડીયો. વિડીયોમાં આગળ વધીએ પહેલાં, ચેનલ ઉપર નવો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ચાલો વિડીયો શરૂ કરીએ. સૌથી પહેલા નદીના નામની વાત કરીએ તો નદીના નામની અંદર પહેલી વહેલી નદી આવે છે મહી નદી. મહી નદી કયા જિલ્લા ઉપરનું નામ છે? તો કે મહી નદી ઉપરથી કયા જિલ્લાનું નામ રાખવામાં આવ્યું? તો કે એ જિલ્લાનું નામ છે મહીસાગર. મહી નદીના નામ પરથી કયા જિલ્લાનું નામ છે? તો કે મહીસાગર. ત્યારબાદ આવે છે બનાસ નદી. બનાસ નદી ઉપરથી કયા જિલ્લાનું નામ રાખવામાં આવ્યું? તો કે બનાસકાંઠા. આ બધે એક એક માર્કના ક્વેશ્ચનમાં પૂછાઈ શકે બનાસકાંઠાનું નામ કયા નદીના નામ પર રાખવામાં આવ્યું. સાબરમતી નદી છે એનું નામ સાબરકાંઠા રાખવામાં આવ્યું. સાબરમતી નદી ઉપરથી આપણે સાબરકાંઠા જિલ્લાનું નામ રાખવામાં આવ્યું હતું. નર્મદા નદી ઉપરથી નર્મદા નામ રાખવામાં આવ્યું. ત્યારબાદ તાપી ઉપરથી તાપી નામ રાખવામાં આવ્યું હતું. આ પાંચ એવી નદી છે જેના નામ પરથી એના જિલ્લાના નામ ડિસાઈડ એટલે કે નક્કી કરવામાં આવ્યા હતા. જો વિડીયોમાં મજા આવી હોય તો લાઈક કરજો, ચેનલ ઉપર નવો હોય તો સબસ્ક્રાઇબ કરજો. હું છું રિઝવાન બાઘા, મળશું અવાજ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેજો, શીખતા રહેજો. થેન્ક્સ ફોર વોચિંગ.